કાંઠાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. ભાવનાથ દૈયપ માઇનર કેનાલમાં ત્રીજી વખત એક જ જગ્યાએ પડ્યું ગાબડું. સરહદી પંથકમાં વારે ઘડીએ પડી રહ્યા છે ગાબડા. ખેડૂતો થઈ રહ્યા છે હેરાન પરેશાન. દૈયપ માઇનરમાં 20 ફૂટથી વધારે ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન. એક બાજુ સરહદી પંથકમાં જીરુના પાકમાં ચરમીનો રોગ આવતા ખેડૂતો જીરાના પાકની હોળી કરી રહ્યા છે, ત્યારે કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો પરેશાન. દૈયપ માઇનર કેનાલમાં ગાબડું પડતા જીરાના પાકમાં પાણી ફરી વળ્યા, ત્યારે જીરાના પાકમાં રોગ આવશે તો જવાબદાર કોણ? નર્મદા વિભાગના અધિકારીએ કેનાલ તૂટતા કેનાલ પર તો પહોંચી જતા હોય છે, પણ ખેડૂતોને વળતર આપશે? હાલ તો કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો જીરામાં બગાડને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા સર્વે કરીને ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર હમીરભાઈ સુથાર, બનાસકાંઠા. તેમાં જીરાનો પાક હતો, 2 લાખનો જીરાનું નુકસાન થયું છે. અને આ જ્યારે ચોમાસામાં 2019માં ફૂટી ત્યારે ઘરને ખર્ચે પાળી જીજીપીટી કરાવી એનો કોઈ ખર્ચો મળ્યો નથી, છતાં પણ નુકસાન વારે ઘડીએ થાય છે. હાલો, આ નહેર ફૂટવાથી અને આ ખેતર મેં ભાડું છે, મારી જાતે મેં જોયું છે, એટલે પૂરેપૂરો હવાનો હું આવ્યો તો 8 વાગે અત્યારે પૂરેપૂરો ખેતર ભરાલ હતો. બે બાજુ ચેનાલની બે બાજુ ખેતર ભરાલ હતું. આ ખેતર મેં 3 સિઝને બિયાતે કરી છે. એડો કે ચાલો કે ઘઉં બચી જાય છે, ચલો ઘોડાલિયું બચી જાય છે, ચલો ખાધા જીરું બચે, એમાં એક બચ્યું નથી. એમે નુકસાન મેં નુકસાન તો કોઈ કમી રહી નથી. બરાબર આટલું કહું છું. દૈયપ માઇનર એકમાં રાત્રે 3 વાગે પાણી વધારે છોડવાથી ખેડૂતનો પાક બગડ્યો છે. અને જીરો તો ખેડૂતનો તેમાં પાણી ભરાઈ જતાં ગેટ મેનેજર, મંત્રી અને આરતીબેન સહિત જાણ કરવા છતાં પાણી બંધ થયું નથી. અને ખેડૂતને આ એ જગ્યા 3 વખતથી ગાબડું પડે છે, છતાં કોઈ પણ નિગમ ખાતું એનું ચકાસણી કરતું નથી. 2019ની અંદર ચોમાસું પાક હતો, તેમાં પાણી ફરી વાળ્યું હતું અને ખેતીવાડીવાળા પણ આવીને નિરીક્ષણ કરીને ગયા હતા, છતાં એનો કોઈ ઈલાજ આવ્યો નથી. નહીં